કેન્દ્ર સરકારે મંજૂર કરેલા દિલ્હી મુંબઈ છ લેન એક્સપ્રેસ હાઇવેમાં દાહોદ જિલ્લાના ખેડૂતોની જમીન અને મકાનો જતા ખેડૂતોએ વિરોધ નોંધાવી આત્મવિલોપનની ચીમકી સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યો હતો હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી મુંબઈ વચ્ચે છ લેન એક્સપ્રેસ હાઈવે ની મંજૂરી આપતા વાહન ચાલકો માં ખુશીની લહેર જોવા મળી હતી કારણ કે આ હાઇવે ઉપર વાહન ચાલકો દિલ્હી મુંબઈ નો સફર માત્ર બાર ચૌદ કલાકમાં પૂરો કરી શકે છે તેવી ઘોષણા કરવામાં આવી હતી પરંતુ વાહન ચાલકો ની ખુશીની સાથે આ હાઈવે ની દાહોદ જિલ્લાના ખેડૂતોમાં ચિંતા વધી છે કારણ કે મધ્યપ્રદેશ ગુજરાતમાં પ્રવેશની સાથે અસંખ્ય ખેડૂતોના જમીન મકાન હેન્ડપંપ કૂવાને નુકસાન થઈ રહ્યું છે જેથી કેટલાય પરિવારની રોજી રોટી છીનવાઈ શકે તો કેટલાય પરિવાર બેઘર થઈ શકે છે આજ રોજ જાલોદ પ્રાંત કચેરી ખાતે જે દિલ્હી થી મુંબઈ ને જોડતા નેશનલ હાઈવે માં જે અમારા જાલોદ તાલુકાના 16 જેટલા જે ગામો છે એમાં જે અમારા ખેડૂત ખાતેદાર ભાઈઓની જે જમીન જાય છે એના માટે અમે આજે વિરોધ નોંધાવવા માટે આવ્યા હતા હવે પહેલા એવું હતું કે ભાઈ ગામમાં કોઈ પણ યોજના હોય કે કોઈ બી ઠરાવ કરવો હોય તો ગ્રામ પંચાયતના થકી તાલુકા જિલ્લા અને રાજ્ય લેવલ પછી કેન્દ્ર લેવલ સુધી જતો હતો આજે કેન્દ્ર સરકાર જાતે જ એક સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરી અને અમારા આદિવાસીનો વિનાશ કરવા માટે આજે કેન્દ્ર સરકાર જાતે આદેશ કરતી હોય કે ભાઈ ડીડીઓ કલેક્ટર અને ડીએસપી હુકમનું પાલન કરવું અને આ જમીનમાં સર્વે કરાવી આ જે હાઈવે નીકળે છે એને મદદરૂપ થવું તો ખરેખર આ જમીનના મૂળભૂત ભારતના મેન માલિક અમે છીએ તો સરકારે અમારી પરવાનગી લેવી જોઈએ આ સરકાર મનસ્વી રીતે અમારી પાસે સરકાર જમીન પડાવી લેવા માંગી રહી છે ખરેખર જે અમારી સંસ્કૃતિ અને જમીન એ અમારા આદિવાસીની ઓળખ છે જો અમારી પાસેથી જમીન જ જતી રહે તો અમારી ઓળખશું માટે અમારી આવનાર પેઢી એના ભવિષ્યની ચિંતા કરવા માટે જો અમારી પાસેથી જમીન સરકાર લઈ લેતી હોય તો અમે સુપ્રીમ સુપ્રીમ કોર્ટ સુધી સુધી લડીશું અને કોર્ટમાં જ્યાં ન્યાય ન આવે ત્યાં સુધી જો એમના સરકારના માણસો કે ઓથોરિટીના માણસો અમારા ગામમાં પ્રવેશ કરશે કે ખોદકામ કે સર્વે કરવાનું કામ કરશે તો અમારા ગામ લોકો હાથે અમારા ખેડૂતો સાથે જે ઘર્ષણ થશે એ જવાબદારી તમામ શાસન અને પ્રશાસન વાળાની રહેશે આદિવાસીઓએ જ્યારથી દેશ આઝાદ થયો એના પછી અને એના પહેલાં પણ આ દેશના વિકાસ માટે પોતાની જમીન પોતાનું તન મન ધનથી અને મદદ કરી છે પોતાની જમીન ગુમાવી છે આજે આદિવાસી પાસે જ્યારે ટૂંકી જમીન રહી છે ત્યારે આજે નેશનલ હાઈ એક્સપ્રેસ હાઈવે કે જેની કોઈ જરૂર નથી એ વિકાસના નામે સરકાર બનાવી રહી છે અને આદિવાસીઓની જમીન પડાવી રહી છે આ પ્રદેશના આદિવાસીઓ હવે સરકારને કે કોઈને પણ પોતાની એક ઇંચ પણ જમીન આપવા માટે તૈયાર નથી અમે લોકો પોતાના લોહીના આખરી બુંદ સુધી લડવા માટે તૈયાર છીએ અને સરકાર જો અમારી સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર નહીં કરે તો અમારે ગાંધી ચિંધિયા માર્ગની સાથે સાથે ભગતસિંહ ચિંધિયાનો માર્ગ પણ અપનાવવો પડશે જે અમારો આદિવાસીઓનો માર્ગ છે અમે લોકો આ લડાઈ માટે દેશભરના જેટલા પણ આદિવાસી એક્ટિવિસ્ટ છે કર્મશીલો છે એનો પણ સંપર્ક કરવા માંગીએ છીએ અને ઓરિસ્સા ઝારખંડ મહારાષ્ટ્ર

જેના કારણે આજે તમામ ગામના ખેડૂતોએ ભેગા થઈ અને જાલોદ મામલતદાર કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવી પત્ર આપ્યું હતું અને વિરોધમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભા તાવીયાડ પૂર્વ ધારાસભ્ય ડોક્ટર મિતેશ ગરાસિયા સહિતના આદિવાસી સમાજના અગ્રણીઓ જોડાયા હતા એમ પણ જણાવ્યું હતું કે ખેડૂતો તેમની જમીન કોઈ પણ કિંમતે સંપાદન થવા દેશે નહીં એના માટે આંદોલન શરૂ રાખશે અને હાઈવેની કામગીરી માટે કોઈ પણ શ્રાપ આપશે તો ઘર્ષણ થશે એમ પણ જણાવ્યું હતું દિપેશ દોશી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દાહોદ